કચ્છ ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાળીની સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનના એચ વન એસી કોચમાં શખસે બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી જેથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો આ હત્યા બાબતે ભાનુશાળીના માતા પત્ની અને ભાઈએ છબીલ પટેલ સામે આક્ષેપો કર્યા હતા જયંતિભાઈ ભાનુશાળી ભુજથી નગરી એક્સપ્રેસમાં અમદાવાદ જવા નીકળ્યા હતા ટ્રેન સુરજબારી અને કટારીયા રેલવે સ્ટેશન વચ્ચે પહોંચી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેમાં એક ગોળી આંખ અને એક ગોળી છાતીમાં લાગતા જયંતિભાઈ ભાનુશાળીનું મોત નીપજ્યું હતું મને લાગે છે આ કોઈ પણ ષડયંત્ર છે હવે ષડયંત્ર શું છે કારણ કે એના અગાઉ એની સાથે મારો થોડોક અમે નજીક હતા લાંબા હતા એટલે અંદરની બીજી કાંઈ મને કંઈ ખબર નથી બાકી આ જે વસ્તુ હમણાં એને જીવનના અંદર બની એ જેટલી બહાર આવી એટલી આ હકીકત નહીં હતી નાની વસ્તુ હતી એને મોટી કરવામાં આવી એકબીજાના રાજકારણના હિસાબે આ વસ્તુ હતી અને એ જ્યારે વસ્તુને હું જોઈન્ટ કર્યું ત્યારે આમાં એના મોઢામાંથી એક જ વાત નીકળતી હતી કે આપણે ગૌવસને કેટલો બચાવી શકીએ એજ્યુકેશનને કેટલો આગળ લાવી શકીએ એમાં તમે મારી સાથે રહો તો હું ધન મનથી ધનથી એની સાથે જોડાઈ ગયો હતો એ મારી સાથે જોડાઈ ગયો હતો છબીલાલનું જે નામ આવે છે અને અમે જે આ છબીલાલનું નામ આવ્યું એમાં અમે એમ નથી કહી શકતા કે છબીલાલે જ કરાવ્યું છે પણ રાજકારણની અંદર એ બના બને એકબીજાના હરીફ હતા અને છબીલાલે એવું જાહેરમાં એમણે એવું નિવેદન કર્યું છે કે ભાઈ હું જયંતિભાઈનું રાજકારણ પૂરું કરી નાખીશ ચ્યુસ ચ્યૂસ કરીને એટલે જે પ્રજા છે એ હરીફ હતા એકબીજાને હરાવ્યા હતા એ પ્રજા આખીને ખબર છે જે પ્રજા કે અમે લોકો જે શંકા કરીએ છીએ કે ભાઈ આમાં છબીલાનો હાથ હોવો જોઈએ આ આ માધ્યમના કારણે એ હોઈ શકે કે ન હોઈ શકે એ કામ પોલીસનો છે અને પોલીસ જે તારણ કરે